આપ જોઈ રહ્યા છો ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ. રાજકોટના ગાંધીગ્રામના અયોધ્યા નગરીમાં આયોજિત શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા થયેલ આયોજન અનુસંધાન નીલકંઠ મંદિરે ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે ગાંધીગ્રામના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાવવિભોર થઈ નાચગાન સાથે ભક્તિભાવમાં રસતબોર થયા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક મહિલાઓએ ભવ્ય રંગોળી બનાવી હતી અને અયોધ્યા નગરીની બરોબર પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે વખતે જ ઉલ્લાસભેર જય શ્રી રામના નારા લગાવી ખૂબ ધૂમ મચાવેલ. તૈયારી તો કરી હતી આપણે કેટલા દિવસ થયા અને આજે જે રીતે આપણે જાણે રામ નવેસરથી જન્મ લીધો હોય ને એવો અહેસાસ થાય છે. એમાં એ રંગીલું રાજકોટ અને રાજકોટવાસીનો અહેસાસ તો અલગ જ હોય છે અને એ આપણે જોઈ રહ્યા છીએ. અને અત્યારે આપણે આવી રહ્યા છીએ ગાંધીગ્રામમાં નીલકંઠ મહાદેવ. નીલકંઠ મહાદેવને ત્યાં બહુ સરસ એટલી ધામધૂમ કરવામાં આવી છે કે ખરેખર એમ થાય છે કે રામ આવી ગયા છે, રામ આવી જશે એમ કહેતા હતા, રામ આવી ગયા છે. તો ચાલો આપણે એ લોકોને પૂછીને થોડુંક જાણીએ કે એ લોકોને કેવો અહેસાસ થાય છે, શું કહેવા માગે છે. હાલો, આપનું નામ શું છે? મારું નામ રીટા નડિયાપરા. રીટાબેન, હા રીટાબેન, તમે આ રંગોળી બનાવી એટલે એમાં કેટલો ટાઈમ લાગ્યો હતો? આમાં આ રંગોળી બનાવવામાં 4-5 કલાકનો સમય લાગેલો છે અને મારા એકલાની નહીં, અમે બધાએ સાથે મળીને આ રંગોળી કરેલી છે. અચ્છા, અને રંગોળી કરવા ટાઈમે તમને કેટલો એ ઉત્સાહ થતો હશે કે જાણે? હા, જેમ આખા ભારતવર્ષમાં અત્યારે બધા ઉત્સવ મનાવી રહ્યા છે ત્યારે અમને પણ ખૂબ આનંદ થયો છે કે આજે આ રામ ભગવાન અમારા આંગણે આવેલા છે અને એની આનંદની અનુભૂતિ માટે અમે આ સરસ મજાની રંગોળી બનાવેલી છે અને અહીંયા ભક્તોએ ખૂબ ધૂમ મચાવી છે અને રામ ભગવાનના ભજન કીર્તન કરેલા છે. અચ્છા, અને આપનું નામ શું છે? મધુબેન. મધુબેન, એમ પૂજારી છે. અચ્છા મધુબેન, તમે આ મંદિરના પૂજારી છો, લોંગ ટાઈમ થયા, ઘણા વર્ષ થયા છો ને? અચ્છા 40 વર્ષ થયા મધુબેન આ મંદિરનું બધું સંચાલન કરે છે અને આજે જ્યારે રામ જન્મનું જ્યારે કરવામાં આવ્યું હોય છે ત્યારે એને કેવો અહેસાસ થયો હશે? ચલો મધુબેન, તમને કેવો અહેસાસ થાય? બહુ આનંદ આવ્યો, મારો છોકરો ને બહુ ને બધા આનંદમાં ને એના રંગોળીમાં બધાએ મદદ કરી અને બહુ ઓછો આવ્યો. આપણું નામ તારાબેન છે. હું રોજ જે નીલકંઠ મહાદેવની પૂજા કરવા આવું છું. અમને ખૂબ ખૂબ આનંદ આવ્યો છે. અમને એમ થયું છે કે અમારા રામ આજે અમારા રુદ્યામાં જ છે. બહુ કરતાં બહુ આ લોકો જેટલા આ પૂજારી છે કોઈ આજુબાજુના બધા અમે આનંદ 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 ખૂબ આનંદ કર્યો અને બહુ મજા આવી અમને. એમ રામ લક્ષ્મણ જાનકી અત્યારે પધાર્યા, હનુમાનજી પધાર્યા અને આ મંદિરમાં ખૂબ આમ રોશની કરીને આનંદ આનંદ આવ્યો. મારે એક વાત કેવી છે, જેમ આપણે રંગોળી કોઈ એક કલરથી નથી શોભતી, એમાં અલગ અલગ રંગો સાથે હોય ત્યારે જ રંગોળીનો ઉઠાવ આવે છે. એમ આપણે પણ બધા નાતી જાતિના સાથે મળી અને આ ઉત્સવની ઉજવણી કરીએ તો આપણું ભારત આખું દીપી ઉઠશે. જોશથી બોલો બધા, જય શ્રી રામ.
અચ્છા, દિનેશભાઈ જોડે આપણે બે વાત કરીએ છીએ. અહીંયા અમે ઘર જેવું જ ભરે અને અહીંયા જ અમે પૂજા ને બધું અમે કરીએ ને અહીંયા અમે વર્ષોથી આવી જ છીએ. એટલે અહીંયા બહુ ઉત્સવ ને બહુ જાજુ છે, મતલબ ને આજ આપણે રામનો અયોધ્યામાં છે એટલે અહીંયા તો બધા એકદમ ઉત્સવમાં જ છે બધા. હા ભાઈ, કે છે કે અહીંયા અયોધ્યા આવી ગયું હોય ને એવો અહેસાસ થઈ ગયો છે. ખુશી આનંદ માં બેન, રામ નું આ કેટલાય વર્ષે આ બહુ મજા આવી ગઈ બધી. મારા હૃદયમાં હારો રામ છે, આખા પૃથ્વીમાં આનંદ આનંદ છે, આનંદ આનંદ છે. કેટલા વર્ષોની સપનાની વાત આજ મારા રામે પૂરી કરી, મારા રામ તે આજ મારી સપનાની વાત પૂરી કરી છે. નાના રામ જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. જેમ મોદી સાહેબનું એક સપનું કે રામ મંદિર બનાવવું છે, બરાબર, એક મોદી સાહેબનું સપનું, એમ મને એમ લાગે કે એના સપના અરે કરોડો ભારત હિન્દુસ્તાનીઓનું સપનું હતું. જય શ્રી રામ, જય શ્રી. આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરો.